રોજ ઉઠીને તું જેની કામના કરે છે ને, કે રોજ ઉઠીને તું જેની કામના કરે છે ને, એ બધું તો વર્ષોથી હું ત્યજીને બેઠો છું. રમેશ રતિલાલ ખામોશ સાહેબના આવા ખૂબ સુંદર શેરથી હું આપનો દોસ્ત દીપક સોલંકી રહીશ શબ્દે શબ્દે એક વિચાર કાર્યક્રમની શરૂઆત કરું છું. આજે મારે સુરેશ દલાલ સાહેબની વાત કરવી છે, કે સુરેશભાઈ પુરુષોત્તમ દાસ દલાલ. તેમનો જન્મ 11 ઓક્ટોબર 1932 રોજ મહારાષ્ટ્રના થાણા મુકામે થયો હતો. તેમના અભ્યાસની વાત કરું તો તેમણે એમએ પીએચડી પૂરું કરેલું. ત્યારબાદ તે એક કવિ, એક નિબંધકાર, એક સાહિત્યકાર, એક સંપાદક અને એક પ્રકાશક તરીકે ખૂબ ઉચ્ચ દરજ્જાનું કામ કર્યું. તેમણે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ખૂબ અઢળક કામ કર્યું છે. ગુજરાતી સાહિત્યમાં તેમણે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા, અનેક બાળ કાવ્ય સંગ્રહો આપ્યા, અનેક નિબંધ સંગ્રહો પણ તેમણે આપ્યા. સુરેશ દલાલ તેમના ગીતોથી ગુજરાતી સાહિત્યમાં ખૂબ પ્રખ્યાત એક અવનવા કવિ હતા. તેમની દરેક કવિતાઓનો એક સંકલન ગ્રંથ કાવ્ય સૃષ્ટિ પણ બહાર પાડવામાં આવ્યો, અને એક આવા ઉચ્ચ દરજ્જાના કવિને અનેક પુરસ્કારોથી એનાયત કરવામાં આવ્યા છે. એમાં રણજીત રામ, સુવર્ણ ચંદ્રક, સાહિત્ય અકાદમી એવોર્ડ અને નરસિંહ મહેતા એવોર્ડથી તેમને એનાયત કરવામાં આવ્યા છે. એક આવા ખૂબ ઉચ્ચ દરજ્જાના કવિનું મરણ 10 ઓગસ્ટ 2012 રોજ મુંબઈ મુકામે થયું. તો આજે શબ્દે શબ્દે એક વિચાર કાર્યક્રમમાં એક એમનું ખૂબ સુંદર ગીત એમના જ અવાજમાં આપણે સાંભળીએ. ડોસાએ ડોસીને જીત કરી કહ્યું, હવે હાથમાં તું મહેંદી મુકા. ડોસાએ ડોસીને જીત કરી કહ્યું, હવે હાથમાં તું મહેંદી મુકાવ. કોકના લગ્નમાં જઈએ તો લાગે કે આપણે પણ કેવો લગાવ. કોકના લગ્નમાં જઈએ તો લાગે કે આપણો પણ કેવો લગાવ. આપણને જોઈ પછી કોઈને પણ થાય કે પરણી જઈએ તો કેવું સારું. આપણને જોઈ પછી કોઈને પણ થાય કે પરણી જઈએ તો કેવું સારું. મંગળ ફેરા ફરતા જીવોને લાગે કે જીવન હોય આવું સહિયારું. તો ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પહેરીને ઠાઠ અને ઠસ્સો જમાવ. ડોસાએ ડોસીને જીત કરી કહું, હવે હાથમાં તું મહેંદી મુકાવ. તો કે તારી તારી મહેંદીમાં મારું ઉપસશે નામ, અને નામમાં દેખાશે તારો ચહેરો. હાથમાં હાથ હવે જાળીને માલીએ ને ફરી લઈએ જીવતરનો ફેરો. સોનળ કમળ અને રૂપેરી ભમરો છે ને બિલેરી આપણું તળાવ. ડોસાએ ડોસીને જીત કરી કહું, હવે હાથમાં તું મહેંદી મુકાવ. વાહ, ખૂબ સુંદર સાહેબ. જો તમને અમારા ઓડિયો અને વિડીયો જો પસંદ આવતા હોય તો આપ અમને ફીડબેક સ્વરૂપે SMS કરી શકો છો. આપ અમને યુટ્યુબમાં પણ જોઈ શકો છો, ફેસબુકમાં પણ અમારું પેજ લાઇક કરી શકો છો શબ્દે શબ્દે વિચાર, અને ઇન્સ્ટાગ્રામમાં પણ હવે તમે અમને ફોલો કરી શકો છો. ફરી મળીશું આવતા અઠવાડિયે એક નવા કવિ સાથે. ત્યાં સુધી અમને રજા આપો. જય કવિતા.